મુંબઈના બોરીવલીમાં દિગંબર જૈન સમુદાય માટે ખાસ શાંતિ દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। બોરીવલી વેસ્ટ ઓરા હોટલ સામે એમએચબી કોલોની વિસ્તારમાં દિગંબર જૈન સમાજ માટે ભવ્ય શાંતિ દીક્ષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। શ્રી 1008 આચાર્ય સુયોગ સાગર મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ દિગંબર જૈન સમાજના લોકો માટે અહીં શાંતિ દીક્ષાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। તો ભરત શાહે જણાવ્યું છે કે આચાર્ય સુયોગ સાગર મહારાજ સાહેબના દર્શન અને આશીર્વાદનો લાભ લેવા દિગંબર જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે। મીડિયા સાથે વાત કરતા મહારાજ સાહેબે દેશવાસીઓને તેમના આચરણમાં અહિંસા અપનાવવાનો સંદેશ આપ્યો હતો। યહી સંદેશ દેના ચાહુંગા કે જીવન મેં વિચારોં મેં અહિંસા કો લાઈએ, આચરણ મેં અહિંસા કો લાઈએ, ક્યોંકિ વિશ્વ કી સભી પ્રોબ્લમ કા જો સમાધાન હૈ વો એકમાત્ર અહિંસા મેં નિહિત હૈ। आज हो या कल, कभी ना कभी शांति के लिए अहिंसा को ही अपनाना पड़ेगा। इसलिए समग्र देश और विश्ववासियों के लिए मेरा संदेश अहिंसा से सुख, त्याग से शांति, मैत्री से प्रगति की ओर चले हम। आइए, मैंने इस विश्व के लिए अपने संदेश के रूप में प्रकृति की सुरक्षा मानवता की सुरक्षा है, प्रकृति की सुरक्षा पर्यावरण की सुरक्षा है और देश और समाज की सुरक्षा है, इस उद्देश्य को लेकर एक प्यारी सी कविता लिखी है, जो कविता मैं आपके सामने रख रहा हूँ। हमको पेड़ लगाना है, पर्यावरण बचाना है, हमको पेड़ लगाना है, पर्यावरण बचाना है, पर्यावरण भी शुद्ध कहा, पानी पवन पवित्र जहा, नदियां झरने बहे जहा, झुंड हिरण के रहे जहा, पंछी कलरव नाद करें, प्यार भरा संवाद करें, ऊंचे ऊंचे वृक्ष जहां, फल देने को नम्र जहां, वन का दृश्य सुहाना है, पर्यावरण बचाना है।